सरदार पटेल एजुकेशनल इंस्टिट्यूट द्वारा संचालित श्री गगजीभाई सुतरिया प्राथमिक शाला वती हूँ शिक्षिका मारू उषा ऑनलाइन लेक्चर में धोरण बेना तमाम विद्यार्थियों हार्दिक स्वागत करूँ छू। हेलो बाळ दोस्तों, आज तमारे धोरण बेमा विषय गुजराती जेमा पाठ नौ अपने सौ तोफानी जेमा तास पहलो भणीए। बाळदोस्तों, आ तास शुरू करता पहला आपणे पाठ नौ मां शुं भणवानुं छे ते थोड़ू माहिती मेळीए। जो पाठ नौ मां आपणे सौ तोफानी ते सरस मजानुं गीत भणीए, त्यारबाद वाचो अने अभिनय करो। तो अहीं विद्यार्थी अभिनय करशे ते भणीए, त्यारबाद सरस मजानी वार्तानो अभिनय भजवानो छे, जेमां वार्तामां सोनक अने तेना मम्मी छे। आ वार्ता आपणे अहीं भणवानी छे। बाळदोस्तो, आ सरस मजाना पाठमां तमने सौप्रथम सरस मजानुं गीत आप्युं छे, जे गीत आपणे गाईए अने मारी साथे पण तमे आ सरस मजानुं गीत गाजो। चलो आपणे आ गीतनी मजा लईए। બાળદોસ્તો, આ સરસ મજાનું ગીત સાંભળવાની મજા આવી હશે। અહીં તમને વાંદરાની વાત કરે છે, જે વાંદરા વડલાની ડાળે ટીંગાય છે અને હુપાહોપ બોલે છે, તેમ છતાં તે છાનો માનો છુપાછુપ જોયા પણ કરતા હોય છે। એમાં એક મોટો બુઢિયો હોય જે વાનરનો સરદાર હોય, તેની પાછળ નાના મોટા વાંદરા છે 10-12, બરોબર, છાપરા કૂદે અને અગાશી કૂદે અને તે બહુ જ બહાદુર હોય છે। છાનામાના જોઈને છુપાછુપ કરે અને લીમડા કેરી ખાય લીંબોળી, તો લીંબોળી ક્યાં ઉગે, લીમડા ઉપર, અને બડલા ઉપર શું ઉગે, તો કે ટેટા,
तो लीमड़ा उपरती लींबोड़ी खाए अने वडला उपरती टेटा खाए अने ठेकड़ा मारे मारे गुलाटा अने करता जूटाजूट एटले के एक बीजाना वांदराना हाथ माथी बधी वस्तु जूटाजूट करता होय तेम छता छाना माना ते छुपाछुप जोया करे छे। आ सरस मजानुं गीत आपणे भण्या, चालो हवे आपणे आगळ भणीए। वाचो अने अभिनय करो। तमारा मित्र बोल्या वगर अभिनय करे छे ते ओळखो। टुंબાલ દોસ્તો, અહીં આપણે અમુક ચિઠ્ઠીઓ બનાવી છે જેમાં બાળકે ચિઠ્ઠીમાં વાંચીને તે અભિનય કરવાનો છે। તો જુઓ, અહીં આ છોકરી અભિનય કરે છે। બોલો, આ કેનો અભિનય કરતી હશે? હા, તેને કાપલીમાં લખ્યું હશે કે છાના માના જોવો। હા, હવે જુઓ આ છોકરો છે તે કેનો અભિનય કરે છે? હા, પહેલાં તે બેઠો, પછી તે ચાલવા લાગ્યો અને મોઢામાંથી તે કંઈક બોલે છે। હા, હૂપ હૂપ બોલે છે, તો તેની કાપલીમાં લખ્યું હશે હૂપ હૂપ કરવું, બરાબર? આ અભિનય તેને વાંદરાનો કર્યો। હવે આ છોકરી ટેબલ પાસે છુપાઈને જોવે તો આ કેનો અભિનય હશે? હા, છુપાઈ જવું તેનો અભિનય છે। બાળ દોસ્તો, આટલા અભિનય આપણે ભણ્યા, ચાલો હવે આપણે આગળ ભણીએ। વાંચો અને ભજવો। શૌનક અને તેના મમ્મી છે। શૌનક બોલે, મમ્મી આજે તમે મોટું પરાક્રમ કર્યું। મમ્મી, વાહ બેટા, શું પરાક્રમ કર્યું? શૌનક, આ ઘાસ મેં જમીનમાંથી ખેંચી કાઢ્યું। મમ્મી, ઓહો આ તો બહુ મોટું પરાક્રમ। શૌનક, હાસ તો વળી, એક તરફ આખા બગીચાની જમીન આ ઘાસને પકડી રહી હતી અને બીજી તરફ હું એકલો હતો, તો પણ મેં ઘાસ ખેંચી કાઢ્યું। બાળ દોસ્તો, શૌનક અને તેના મમ્મીની વાર્તા ભણીએ તો શૌનક એમ કહેવા માંગે છે કે જમીન એટલી મોટી હોવા છતાં તેના ઉપર ઘાસ ઉગ્યું હતું, જમીને ઘાસને પકડી રાખ્યું, છતાં હું એકલો ઘાસ ખેંચીને આવ્યો, જે મારું પરાક્રમ હતું। આપણે ભણ્યા ને, હવે આપણે આગળ ભણીએ। તો અહીં સાપ અને સાપનો બેટો, તો સાપ અહીં બોલે કે બેટા આજે કેમ આટલો ખુશ છે? સાપનો બેટો બોલે, પપ્પા આજે મેં એક નવું જ કામ કર્યું। સાપ, એવી તો શી નવાઈ કરી? બેટો, આજે હું સીધો સીધો ચાલીને ઘરે આવ્યો। પાલ દોસ્તો, સાપ કોઈ દિવસ સીધે સીધો ચાલી શકે નહીં। હવે તેના પછી ભણીએ અહીં મચ્છરની વાર્તા આપેલી, જેમાં મચ્છરનું નામ હતું મીઠું મચ્છર અને તે પોતાના પરાક્રમની વાર્તા પોતાના મિત્રોને કહે છે અને આજે તો મેં જબરું કામ કર્યું એવું તે તેના મિત્રોને કહે છે। બધા મચ્છર નવાઈથી બોલી ઉઠ્યા, એવી તો શું ધાડ મારી? મીઠું બોલ્યો, આખી રાત પેલા ટપુભાઈનું લોહી પીધું। બીજો મચ્છર કહે, એમાં શી નવાઈ, અમે બધા આખી રાત કોઈકને કોઈકનું લોહી પીએ જ છીએ ને। મીઠું કહે, પણ ટપુ તો મચ્છરદાનીમાં હતો, હું મચ્છરદાનીમાં ઘૂસી ગયો। બોલો, બધા મચ્છર કહે, વાહ મીઠું, તારું પરાક્રમ તો સારું છે। હા, તો અહીં મીઠુંની પરાક્રમી શું હતી? તો કે તે ટપુ જ્યાં સૂતો હતો ત્યાં તે મચ્છરદાનીમાં તે મચ્છરદાનીની અંદર જઈને ટપુનું લોહી પીધું હતું, આ તેનું પરાક્રમ હતું। બાળ દોસ્તો, મચ્છરદાનીની અંદર મચ્છર તો જઈ શકે નહીં, બરાબર? હવે આપણે આટલી વાર્તા અહીં ભણીએ, હવે ભણીશું આગળના દાસમાં।